અરવલ્લી જિલ્લાના મોડાસામાં દૂષિત પાણીના મામલે પ્રજા ત્રાહિમામ. મોડાસામાં પીવાનું પાણી દૂષિત આવવાથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને માજુમ જળાશયમાં પાણીની આવક થઈ હતી, જેના પગલે મોડાસા શહેરમાં પીવાનું પાણી દૂષિત આવવાથી નગરજનો પરેશાન થઈ રહ્યા છે. દૂષિત પાણી પીવાથી નાના બાળકો તેમજ નગરજનોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત રહેલી છે. માટે જવાબદાર નગરપાલિકા દ્વારા નગરજનોને દૂષિત પાણીની જગ્યાએ સ્વચ્છ પાણી પૂરું પાડવામાં આવે. નગરજનોની પ્રબળ ઉઠવા પામી છે માંગ. ઘરના નળમાં છેલ્લા 10 દિવસથી લાલ રંગનું પાણી આવવાથી શહેરીજનોને પીવાનું પાણી તો ઠીક, પરંતુ કપડાં ધોવા કે વાસણમાં ધોવા માટે ઉપયોગમાં આવે તેવું પણ પાણી નથી. ને છેલ્લા 10 દિવસથી પાણીની સમસ્યા સર્જાઈ છે કે જ્યાં ડહોળું પાણી આવી રહ્યું છે અને દૂષિત પાણી આવી રહ્યું છે, ત્યારે મોડાસાના શહેરીજનો માટે નગરપાલિકા દ્વારા લોકોના હિત માટે ઉદ્ભવેલો લોકોનો પ્રશ્નનો નિકાલ ક્યારે કરશે તે જોવાનું રહ્યું. હાલમાં તો મોડાસાના લોકો છેલ્લા 10 દિવસથી દૂષિત પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.